नमस्कार, स्वागत छे आपनू। बिग न्यूज आप जोई रहा छो जिज्ञासा साथे। महत्वपूर्ण समाचारों। 70,000 करोड़ ना सिंचाई कौभांड में अजित पवार दोषमुक्त जाहिर थया छे। एसीपी अजित पवार ने क्लीन चीट आपी दीधी छे। कांग्रेस एनसीपी शासन में सिंचाई विभाग की जवाबदारी तेमणे संभाळी हती। विदर्भ कोंकण सिंचाई योजना में आ कथित भ्रष्टाचार थयो हतो अने जेमां तेमणे आजे क्लीन चीट मळी गई छे। अजित पवार पर 70,000 करोड़ की गैररीति आक्षेप वर्ष 1999 थी 2014 सुधी अजित पवार आ जवाबदारी संभाळी हती। ते दरमियान लाग्यो स्वैच्छिक संस्था जनमंच द्वारा मुंबई हाईकोर्ट में आंगे की अरजी करवामां आवी। अरजी संदर्भ में एसीबीए तपास शुरू करी हती। तपास में हाल अजित पवार ने क्लीन चीट आपवामां आवी छे। हाल एनसीपी में अजित पवार की हकालपट्टी करवामां आवी छे। भाजप सरकार में तेओ नायब मुख्यप्रधान बन्या छे। नायब मुख्यप्रधान बन्याना टूंका दिवस में तेओए आ क्लीन चीट मेळवी लीधी छे। संवाददाता अरुण शाह जोड़ाई गया छे न्यूज रूम से अमारी साथे। अरुण, क्लीन चीट मळी गई छे, कही शकाय के हजी तो थोड़ो समय पण नथी थयो नायब मुख्यप्रधान बन्याने अने तुरंत ज तेमने क्लीन चीट मळी गई, शुं कहेवुं छे, शुं चर्चाई रह्युं छे अत्यारे लोकोमां? ચોક્કસ, આપની વાત સાચી કે હજુ બે દિવસ અગાઉ શનિવારે સવારે 8 કલાકે જે દિગ્ગજ નેતા અજિત પવાર કે જે એનસીપીના નેતા તરીકે હતા અને આજ એનસીપીના નેતા અજિત પવાર 8:05 કલાકે શનિવારે જે રીતે ભાજપની સરકારના સમર્થનથી નાયબ મુખ્યપ્રધાન પદ સંભાળ્યું, તેઓના સંદર્ભે ચાલી રહેલો 70,000 કરોડની સિંચાઈની કૌભાંડનો કેસ, તેના સંદર્ભમાં તેમણે આજે 48 કલાક પણ હજુ પૂર્ણ થયા નથી ત્યારે તે સંદર્ભમાં ક્લીન ચીટ મળી છે। ભલે કહેવામાં આવતું હોય કે રાજકારણમાં તેઓએ બિનશરતી રીતે ભાજપમાં પ્રવેશ કરીને નાયબ મુખ્યપ્રધાન પદ હાંસલ કર્યું છે, પરંતુ તેના 48 કલાકમાં જ જે અત્યારે સમાચાર વહેતા થયા છે ને જેને એસીબી દ્વારા જે ક્લીન ચીટ આપવામાં આવી છે તે બતાવે છે કે અજિત પવાર પોતે કેટલા સ્વચ્છ છે તેની પ્રતીતિ કરાવે છે અને કોઈપણ શરત ભારતીય જનતા પાર્ટી સાથે કરવામાં આવી નથી તેનું ઉદાહરણ પણ છે કે અજિત પવારને હાલના સંદર્ભમાં ક્લીન ચીટ જાહેર કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે અજિત પવારે જ્યારે મહારાષ્ટ્રમાં એનસીપી કોંગ્રેસની જે સંયુક્ત સરકાર હતી વર્ષ 1999થી 2014 સુધીની આ વાત હતી ને તેઓ સિંચાઈ વિભાગનું મહત્વની જવાબદારી સંભાળી રહ્યા હતા, તેમાં લોકોને પાણી પૂરી પાડવા માટેની યોજના, કહી શકાય કે મહત્વાકાંક્ષી સિંચાઈ યોજનાઓ, નાની મોટી તમામ સિંચાઈ યોજનાઓ અંગેની જવાબદારી તેમના હસ્તક હતી। મહત્વપૂર્ણ રીતે મહારાષ્ટ્રના વિદર્ભ અને કોંકણ સંદર્ભની સિંચાઈ યોજનામાં મોટા પાયે ગેરરીતિ, ભ્રષ્ટાચાર અને અનિયમિતતા સામે આવી હોવાનો આક્ષેપ જનમંચ કે જે સ્વૈચ્છિક સંસ્થા હતી તેના દ્વારા કરવામાં આવ્યો હતો ને તેના સંદર્ભે એસીબીમાં આ અંગેનો કેસ ચાલી રહ્યો હતો ને સમગ્ર મામલો મુંબઈ હાઈકોર્ટ સુધી પણ ગયો હતો। હાલના તબક્કે તેમને એસીબી દ્વારા જે હાથ ધરાવવામાં આવેલી છે તપાસ, તેમાં આ ક્લીન ચીટ જાહેર કરવામાં આવી છે, એટલે કહી શકાય કે હવે તેઓ આ 70,000 કરોડના કૌભાંડમાંથી દોષમુક્ત થયા છે। એક બાજુ પોતે નાયબ મુખ્યપ્રધાન પદ મહારાષ્ટ્રનું હાંસલ કરીને 48 કલાક પણ થયા નથી અને ત્યાર પછી ભાજપના જ નેતૃત્વની સરકારમાં તેઓને આ ક્લીન ચીટ આપવામાં આવી છે, એટલે કહી શકાય કે તેઓ કેટલા સ્વચ્છ છે તેની પ્રતીતિ પણ આ જે એસીબીએ હાલના તબક્કે તેઓને ક્લીન ચીટ આપી છે તે બતાવીને કરી આવી છે। ત્યારે હાલના તબક્કે કહી શકાય કે મહારાષ્ટ્રના રાજકારણમાં જે બહુચર્ચિત કેસ હતો અને 70,000 કરોડના કૌભાંડનો જેમના પર આક્ષેપ લાગ્યો હતો તેવા અજિત પવાર હાલના તબક્કે સંપૂર્ણ સ્વચ્છ થઈ ગયા છે અને 70,000 કરોડના સિંચાઈ કૌભાંડમાંથી તેઓ એસીબીના હસ્તે દોષમુક્ત જાહેર થયા છે। જી અરુણ, એવું કહી શકાય કે એક તરફ નાયબ મુખ્યપ્રધાનનું પદ તેમને મળ્યું છે અને ક્યાંક ને ક્યાંક તેમની છબી, તેમની ગરિમાને અસર પહોંચે તેવા આ કેસ હતા અને તેને કારણે પહેલા જ આ કેસમાંથી તેમને મુક્ત કરી દેવામાં આવે તો જ તેમની ગરિમા જળવાય તેવું લાગતું હતું, તો આ તમામ શરતોને આધીન તેઓ બીજેપીમાં ગયા હશે એવું લાગી રહ્યું છે?
કોંગ્રેસ અને એનસીપીના શાસનમાં આ સિંચાઈ વિભાગની જવાબદારી તેમણે સંભાળી હતી. વિદર્ભ કોંકણ સિંચાઈ યોજનામાં કથિત ભ્રષ્ટાચાર થયો હતો. અજીત પવાર પર 70,000 કરોડની ગેરરીતિનો આક્ષેપ હતો અને હજી નાયબ મુખ્યપ્રધાન બન્યાના 48 કલાક પણ નથી વીત્યા તે પહેલા જ એસીબીમાંથી તેમને ક્લીન ચીટ મળી ગઈ છે. કદાચ તેમના પદની ગરિમાને જાળવવા માટે કોઈ પણ પ્રકારના તેમના પર કેસ ન રહે અને સ્વચ્છ પ્રતિભા તેમની દર્શાવવા માટે આ પ્રયત્ન કરવામાં આવ્યો હોઈ શકે છે, અથવા તો પછી તેઓ આવી કોઈ શરતો મૂકી અને બીજેપીમાં જોઈન થયા હશે. વધુ એક વખત અરુણ અમારી સાથે જોડાઈ ગયા છે ન્યૂઝરૂમથી. અરુણ, સવાલ મારો એ જ હતો કે ક્યાંક એવું નથી લાગી રહ્યું કે આ તમામ પ્રકારની શરતો રાખવામાં આવી હોઈ શકે પહેલા તેમના દ્વારા, કારણ કે જે પ્રમાણે તેમનું નાયબ મુખ્યપ્રધાનનું પદ અને તેમની ગરિમાને શોભે નહીં આ તમામ પ્રકારના કેસ, એટલા માટે પહેલા સ્વચ્છ છબી કરવા માટે આ તમામ ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન. રાજકારણમાં મેં જે રીતે અગાઉ કીધું તે પ્રમાણે ચોક્કસ રીતે તેઓએ જે પ્રવેશ કર્યો ભાજપમાં અને નાયબ મુખ્યપ્રધાન પદનું જે પદ સંભાળ્યું તે જ સૌથી પ્રથમ તો અજીત પવાર કેટલા સત્તા લાલસુ છે તેની પ્રતીતિ કરાવે છે. અને સૌથી મહત્ત્વની વાત, તેઓએ જે ભાજપ સરકારમાં નેતૃત્વની સરકારમાં પ્રવેશ કર્યો, નાયબ મુખ્યપ્રધાન પદ ગ્રહણ કર્યું, નાયબ મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા અને ત્યાર પછીના 48 કલાકમાં જ તેઓની સામેનો જે સિંચાઈ કૌભાંડ સંદર્ભે ચાલી રહેલો કેસ, નાની મોટી રકમ નહીં, માત્ર 70,000 કરોડનું જ આ કૌભાંડ હતું, એટલે કેટલું મોટું આ મસ્ત મોટું કૌભાંડ છે તે જાણી શકાય છે. અને આ કૌભાંડમાં તેઓને ક્લીન ચીટ આપવામાં આવી છે તે પ્રતીતિ કરાવે છે કે કોઈ પણ શરત ભાજપ સાથે તેઓએ નક્કી કરી હતી કે નહીં તેનો સવાલનો જવાબ સામાન્ય પ્રજા પણ આપી શકે, કારણ કે તેઓએ જે રીતે ભાજપને સમર્થન આપીને એનસીપીમાંથી જે રીતે નાયબ મુખ્યપ્રધાન પદ ભાજપની સરકારમાં ગ્રહણ કર્યું તે જ આ કેસમાં તેની સાથે ચોક્કસ રીતે કોઈને કોઈ શરત અને આ કેસનું પિલ્લું વાળવા માટે કે કેસમાં પૂર્ણવિરામ મૂકવાના હેતુથી તેઓ એનસીપીમાંથી ભાજપ સરકારને સમર્થન આપીને નાયબ મુખ્યપ્રધાન પદ પર તેઓ ગ્રહણ કર્યું છે તેની પ્રતીતિ કરાવે છે. ભલે તેઓ કહેવાતા હોય અત્યારના તબક્કે તેઓ સંપૂર્ણ રીતે આ કેસમાંથી એસીબીના હસ્તે જે તપાસ થઈ તેમાં દોષમુક્ત જાહેર થયા છે, પરંતુ સામેના પક્ષે રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો તેઓ કહેતા હોય કે ભાઈ શરતી બિનશરતી રીતે તેઓ આ ભાજપમાં સમર્થન આપીને સામેલ થયા છે, પરંતુ આ કેસનું જે રીતે પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું છે જેને 48 કલાક પણ હજુ પૂર્ણ થયા નથી અને તે જ સમયે સત્તાવાર રીતે આ અંગેની એસીબીની તપાસમાં તેઓને ક્લીન ચીટ આપવામાં આવી છે તે જ પ્રતીતિ કરાવે છે કે અજીત પવાર આ સમગ્ર કેસમાં તેમની શું ભૂમિકા હતી. જી અશોક, એક જ્યારે તમે વાત કરી રહ્યા છો ત્યારે એક સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે, કારણ કે જ્યારે તેઓ બીજેપીમાં જોઈન થયા ત્યારે તેમણે પોતાના પ્રતિક્રિયામાં કહ્યું હતું કે ખેડૂતોના પ્રશ્નોને વાચા મળે અને તેના કારણે હું બીજેપી જોઈન કરી રહ્યો છું અને તેના કારણે મારે સત્તાની જરૂર છે. પણ આ જે પ્રશ્નો સામે દેખાઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ બધી શરતો પહેલાથી જ મૂકવામાં આવી હશે. ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે તેવું અજીત પવારનું નિવેદન માત્ર ને માત્ર પ્રજાને સમજાવવા પૂરતું હતું. મહત્વપૂર્ણ રીતે ત્યાર પછી મેં જે રીતે અગાઉ પણ બે વખત રિપીટ કર્યું કે જેવડી 48 કલાકમાં જે રીતે આ સમગ્ર કેસમાં પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું છે તે જ પ્રતીતિ કરાવે છે કે તેમની સાથે કયા પ્રકારની વાતચીતમાં સમાધાન સાધ્યું હતું અને તેઓ પોતે ભાજપને સંપૂર્ણ સમર્થન આપીને નાયબ મુખ્યપ્રધાન પદ સુધી બનીને એનસીપી કે શરદ પવાર જેવા દિગ્ગજ નેતાને પણ એક વખત થાપ આપીને તેઓ હાલા તબક્કે ભાજપમાં ભળી ગયા છે. જી આભાર અશોક તમામ જાણકારી આપવા માટે. તો કહી શકાય કે જે અજીત પવાર પર કેસ હતો તેની તપાસ હવે પૂર્ણ થઈ ચૂકી છે, પૂર્ણ વિરામ લાગી ગયો છે આ તપાસ પર અને અજીત પવારને ક્લીન ચીટ આપી દેવામાં આવી છે. પણ ચર્ચાએ જોર એ પકડ્યું છે કે હજી 48 કલાક જ થયા છે અજીત પવારને બીજેપીમાં ગયે કે તુરંત જ તેમના પર જે કોઈ પણ કેસ હતા એક બાદ એક કદાચ તેમની શરતો હવે પૂર્ણ કરવામાં આવતી હોય તેવું દેખાઈ રહ્યું છે.